તો સુરતમાં છેલ્લા લાંબા સમયથી હની ટ્રેપના નામે પૈસા ખંખેરી રહેતી ગેંગ સક્રિય થઈ છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડ એવી છે કે ગ્રાહક તેની પાસે પહોંચી કે ગેંગના લોકો નકલી પોલીસ બનીને આવે છે અને પૈસાની ઉઘરાણી કરે છે. આવી જ ગેંગનો શિકાર બન્યા છે સુરતના કાપડના એક દલાલ. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને કાપડ દલાલ તરીકે કામ કરતો સુરેશ ગભરુ પ્રજાપતિને થોડા દિવસ પહેલા બોમ્બે માર્કેટમાં એક મહિલા મળી હતી. આ મહિલાએ પોતાનો મોબાઈલ નંબર સુરેશને આપ્યો હતો. મહિલા સુરેશ પ્રજાપતિ સાથે દરરોજ વાત કરતી હતી. સમય જતાં મહિલાએ સુરેશને વિશ્વાસમાં લીધો ને કાવતરુ કરીને બુધવારે ફોન કરીને તેને મળવા પોતાના ઘરે બોલાવ્યો. સુરેશને આવ્યા બાદ અન્ય ચાર લોકો નકલી પોલીસ બની ત્યાં આવ્યા અને કાપડ દલાલને માર મારીને 3 લાખ રૂપિયા માંગ્યા અને તે રૂપિયા નહીં આપે તો તેને દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી. એ સમયે તેણે 18,000 રૂપિયા આપી દીધા અને બીજા પૈસા પછી આપવાની વાત કરી, પરંતુ કાપડના દલાલને સમગ્ર કાવતરા અંગે જાણ થતાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી. હાલ વરાછા પોલીસે નિકુલ પુરુષોત્તમ સોલંકીની ધરપકડ કરી લીધી છે, જ્યારે અમિત મશ્રુ, શિવરાજસિંહ, અલ્પેશ પટેલ અને દિવ્યાની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદ દાખલ થઈ છે. એમાં કામના જે ફરિયાદી છે એમના કામના 5-1 તોમદારો છે, જેઓએ ગુનાવિત કાવતરું રચી આ કામના ફરિયાદીને જે તોમદાર નંબર 5 છે એમના ઘરે બોલાવી અને એમની પાસેથી એમને કરદાપટુનો માર મારેલ તથા પોલીસના કેસમાં ફસાવી દેવાની ધમકી આપેલ તથા બદનામ કરવાની ધમકી આપી ડરાવી ફસાવીને એમની પાસેથી કુલ 18,000 રૂપિયા પડાવી લીધેલ હતા. એ બાબતની ફરિયાદ દાખલ થયેલ છે. આમાંથી એક તોમદારની પુના પોલીસે ધરપકડ પણ કરવામાં આવેલ છે અને હાલમાંની તપાસ પુના પોલીસ સ્ટેશન ચલાવી રહી છે.